ધંધુકા સુરેન્દ્રનગર રૂટની એસટી બસમાં દાગીના રોકડ ઉઠાવી અજાણી મહિલા રંગપુર ગામે ઉતરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સાયલા તાલુકાના મોટા સરખપ ગામે રહેતા મહિલા પોતાના ફઈ અને અન્ય એક મહિલા સાથે પિયરથી જવા માટે ધંધુકા બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર આઠ પર બેસેલા હતા તે દરમિયાન થેલામાંથી સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાયલા તાલુકાના મોટા સગપરા ગામે રહેતા ભારતીબેન દ્વારા નવખણભાઈ રાંગીણાએ ધંધુકા પોલીસ મથકમાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભારતીબેન પોતાના ફઈ લીલીબેન તથા મોઘીબેન સાથે મુરસિયાથી લીમડી તરફ જવા માટે ધંધુકા બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર આઠ પર બેસ્યા હતા તે દરમિયાન ધંધુકા સુરેન્દ્રનગરની બસ આવી હતી ત્યારે એક મહિલાએ જણાવ્યું કે બસમાં જગ્યા નથી બારીમાંથી થેલી આપી દો ત્યારે આ ઘટના ઘટી હતી